વાઘલધરા હાઈવે પરથી ડમ્પરમાંથી વલસાડ એલસીબીની ટીમે 14.90 લાખનો દારૂ ઝડપી પાડ્યો. વલસાડ એલસીબીની ટીમ તથા ડુંગરી પોલીસની ટીમે વાઘલધરા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન ડમ્પર ઉપર શંકા જતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા આગળ લઈ જઈ ડમ્પર ઊભી રાખી ચાલક ભાગી છૂટ્યો હતો. જો કે પોલીસે ડમ્પરમાં તપાસ કરતા 14.90 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ડમ્પર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા દમણ અને સેલવાસથી આવતા દારૂ ઉપર બાજ નજર રાખી રહ્યા છે. ત્યારે આજરોજ વલસાડ એલસીબીની ટીમ તથા ડુંગરી પોલીસની ટીમ તથા ટ્રાફિક PSI DM ચૌધરી તથા એલસીબીના માણસો સાથે વાઘલધરા હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન ડમ્પર નંબર GJ05BX8720ને રોકવાનો ઇશારો કરતા ડમ્પર ચાલક આગળ ભગાડી લઈ જઈ શંકાના આધારે પોલીસે પીછો કરતા ડમ્પર હાઈવે રોડની બાજુએ મૂકી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પરની અંદર તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 345 પેટી બાટલીનાંક 12,828 જેની કિંમત રૂપિયા 14,90,400 તથા ડમ્પરની કિંમત 10 લાખ મળી કુલ મુદ્દામાલ આશરે રૂપિયા 24,90,400નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ડમ્પર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે ડુંગરી પોલીસ મથકમાં વલસાડ એલસીબીની ટીમે પ્રોહિબિશન ગુનો નોંધાવી આગળની તપાસ ડુંગરી પોલીસને સોંપવામાં આવી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.